જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને નાના છોકરાઓથી લઈ મોટા બધાને જ ભાવે, સાથે સાથે ચોમાસામાં પણ તેને ખાવાની ખૂબ મજા આવે તેવી આ નવી વાનગી આજે હું અહીંયા તમારી માટે લઈને આવી છું। ચોમાસામાં ભજીયા તો ખૂબ જ ખાધા હશે, પણ આ વાનગી ક્યારે ટ્રાય નહીં કરી હોય, એકદમ નવી છે, યુનિક છે। તો ફ્રેન્ડ્સ, એક વખત આ રેસીપીને ટ્રાય ચોક્કસથી કરજો। તો રેસીપી શરૂ કરું એ પહેલાં તમને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને વિડીયો આખો જોયા પછી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને તમને અમારા આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહેશે। હવે ફ્રેન્ડ્સ, મેં અહીંયા એક મોટું બાઉલ લીધું છે અને તેમાં 1.5 કપ આપણે બેસન ઉમેરીશું। આ બેસન મેં રેડીમેડ લીધું છે, એટલે કે જે પેકેટમાં આવે છે તેનો ઉપયોગ કર્યો છે। તમે ઘરમાં જો ચણાની દાળ દળાવીને રાખતા હોય તો તેનો ઉપયોગ પણ કરી શકો છો। 2 ટેબલ સ્પૂન જેટલું આપણે ચોખાનો લોટ ઉમેરીશું, સ્વાદ મુજબ 1 ચમચી મીઠું ઉમેરીશું અને 1 ચમચી આપણે તેમાં લાલ મરચું ઉમેરીશું। થોડું થોડું પાણી ઉમેરી આપણે મિક્સ કરતા જઈશું અને બિલકુલ લમ્સ ફ્રી બેટર આપણે અહીંયા તૈયાર કરવાનું છે। થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। અહીંયા જો તમે પહેલેથી જ પાણી ઉમેરીને મિક્સ કરશો, એટલે કે વધારે પાણી ઉમેરીને મિક્સ કરશો, તો લોટની અંદર લમ્સ રહી જશે અને તમારું જે બેટર છે તે સ્મૂધ નહીં બને। એટલે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને તેને મિક્સ કરતા જવાનું છે। ઘણા લોકો પહેલેથી જ બધું પાણી ઉમેરી લે અને પછી મિક્સ કરે એટલે તેની અંદર લમ્સ પણ રહી જાય અને ઘણીવાર બેટર પણ ઢીલું થઈ જાય। તો આ મારી ટ્રીકથી તમે બેટર બનાવશો તો તમારું બેટર એકદમ પરફેક્ટ બનશે। તો ફ્રેન્ડ્સ, તમને બતાવી દઉં કે બેટરની કન્સિસ્ટન્સી આપણે આ પ્રમાણે રાખીશું, વધારે ઢીલું પણ નહીં અને વધારે ટાઈટ પણ નહીં। આ રીતે બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે। તો ફ્રેન્ડ્સ, હવે આ બેટરને આપણે ઢાંકીને રેસ્ટ ઉપર રાખીશું ત્યાં સુધી આપણે બાકીની તૈયારી કરી લઈએ। તો અહીંયા મેં એક બાઉલ લીધું છે અને તેમાં આપણે 3 બાફેલા બટેકાનો માવો ઉમેરીશું। મોટા બટેકા હતા એટલે મેં 3 જ લીધા છે, મીડિયમ સાઇઝના હોય તો તમે 4 પણ લઈ શકો છો। સ્વાદ મુજબ 1.5 નાની ચમચી આપણે મીઠું ઉમેરીશું અને 2 નાની ચમચી આપણે લાલ મરચાંનો પાવડર ઉમેરીશું। ત્યારબાદ 1/2 ચમચી ગરમ મસાલો ઉમેરીશું, 1 ચમચી આપણે આખા ધાણા ઉમેરીએ, 1 ચમચી અહીંયા હું વરિયાળી ઉમેરી રહી છું, 3 ઝીણા સમારેલા લીલા મરચાં અને થોડાક કોથમીરના પાન ઉમેરીશું। ત્યારબાદ બોમ્બે વડાપાઉની જે ડ્રાય ગાર્લિક ચટણી આવે છે તે હું ઉમેરું છું અને આ ચટણીનો વિડીયો મારી ચેનલ પર પહેલેથી અવેલેબલ છે, લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાં જઈને જોઈ શકો છો। બોમ્બે વડાપાઉની આ ડ્રાય ગાર્લિક ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે, એટલે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો। હવે આ ચટણી હું 1 ચમચી જેટલી એડ કરું છું, ત્યારબાદ 1 ચમચી આપણે તેમાં ચાટ મસાલો ઉમેરીશું અને આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જેટલો ટેસ્ટી મસાલો બનાવશો એટલી જ તમારી આ વાનગી જે છે તે સ્વાદિષ્ટ બનશે। આ રેસીપીનું નામ હું તમને આગળ વિડીયોમાં જણાવવાની જ છું, વિડીયોમાં ગમે ત્યારે હું તેનું નામ જણાવીશ અને શું નામ મેં આપ્યું છે તે તમારે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવાનું છે। હવે ફ્રેન્ડ્સ, વડાપાઉ માટે અને દાબેલી માટે જે પાઉનો ઉપયોગ થતો હોય છે તે પાઉં અહીંયા મેં લીધા છે। તમે આનાથી મોટી સાઇઝના પાઉં આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો, નાની સાઇઝના પાઉં પણ લઈ શકો છો। પાછળની સાઇડથી આપણે તેને કટ કરીશું, અહીંયાથી વચ્ચેથી નથી કટ કરવાનું, કઈ રીતે કટ કરવાનું છે હું તમને બતાવી દઉં। આ રીતે છરીની મદદથી આપણે પાઉંને સ્ક્વેર શેપમાં કટ કરવાનું છે અને નીચેથી તૂટે નહીં તે રીતે આપણે તેને કટ કરીશું। પાઉં નીચેથી બગડવું ના જોઈએ, નીચેથી તૂટવું ના જોઈએ, એ વાતનું ધ્યાન રાખીને આપણે પાઉંને આ રીતે કટ કરી લીધું છે। તો ફ્રેન્ડ્સ, હવે જે આ વડાપાઉંની ગાર્લિક ચટણી છે, ડ્રાય ગાર્લિક ચટણી, તે 1/2 ચમચી જેટલી આપણે ઉમેરીશું। ફ્રેન્ડ્સ, આ ડ્રાય ગાર્લિક ચટણી 6 મહિના સુધી ખરાબ નથી થતી, તમે તેને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો। તો એકદમ ફૂલ એક્સપ્લેન કરેલો વિડીયો છે મારી ચેનલ પર, તમે ચોક્કસથી એક વખત જોજો। અને હવે ફ્રેન્ડ્સ, આપણે આજે બટેકાનો મસાલો તૈયાર કરીને રાખ્યો છે તેને આપણે આ રીતે પાઉંની અંદર ભરવાનો છે, આ રીતે પ્રેસ કરીને ભરીશું। મસાલો ભરતી વખતે ધ્યાન રાખવાનું છે કે તમારે બહુ પ્રેશર આપીને નથી દબાવવાનું, નહીં તો પાઉં જે છે તે નીચેથી ખુલી જશે, તૂટી જશે। તો આપણે આ રીતે ભરીશું કે નીચેથી તે ખરાબ ના થાય, નીચેથી તે ખુલી ના જાય અને તૂટે નહીં પાઉં, એ રીતે આપણે તેમાં મસાલો ભરવાનો છે। હું તમને અહીંયા બીજો પણ
पाउं भरीने बतावी दूँ। आ रीते आपणे कट करीशुं, स्क्वेर शेप में आपणे तेने कट करी रह्या छीए। फ्रेंड्स, आ पाउं जे छे ते चौरस शेप में छे, एटले हूँ चौरस शेप में तेने कट करी रही छूँ। जो तमारा पाउं राउंड शेप में होय तो तमे तेने राउंड शेप में पण कट करी शको छो। अर्धी चमची जेटली आपणे ड्राय गार्लिक चटनी उमेरीशुं, एटले कि वड़ापावनी चटनी उमेरीशुं, अने पछी आपणे आ मसालो आ रीते भरी लेवानो छे। मसालो सारी रीते भरवानो छे, पण खूब ज प्रेशर नथी आपवानुं। आ रीते आपणे मसालो भरीशुं अने बधा ज पाउं आपणे आ रीते तैयार करी लईशुं। मैं जेटलो मसालो बनाव्यो छे तेमांथी 10 पाउं ईजीली भराई जशे, 10 पाउं तमे बनावी शको छो। अने हवे फ्रेंड्स, अहींया जे आपणे बेसनुं बेटर तैयार करीने राख्युं हतुं તે પણ એકદમ સરસ સેટ થઈ ગયું છે। તેમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલો સોડા ઉમેરીશું અને સોડાની ઉપર 1 ચમચી આપણે પાણી ઉમેરીશું અને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। સોડા ઉમેરવાથી આ બેટર એકદમ સરસ ફ્લફી થઈ જાય છે। હવે ફ્રેન્ડ્સ, અહીંયા મેં તેલને ગરમ કરવા મૂકી દીધું હતું। તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરી લઈએ। થોડુંક બેટર આપણે આ રીતે ઉમેરીશું, તરત જ તે ઉપર આવી જાય છે, એટલે આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખીશું અને હવે આપણે પાઉંમાં મસાલો ભરીને રાખ્યો છે તે પાઉંને આ રીતે બેટરની અંદર ડીપ કરવાનું છે। પાઉંની ચારે બાજુ બેટર એકદમ સરસ રીતે કોટ થઈ જવું જોઈએ અને પછી ચમચાની મદદથી એકદમ ધીરેથી આપણે લઈશું। એક્સ્ટ્રા બેટર આપણે કાઢી લઈએ અને તરત જ આપણે તેને તેલમાં ઉમેરીશું। ગેસની ફ્લેમને મીડિયમ ઉપર જ રાખવાની છે। હવે આ ગરમ તેલને આપણે પાઉં બોંડાની ઉપર આ રીતે ઉમેરતા જઈશું જેથી કરીને તે ઉપરથી એકદમ સરસ ફૂલી જશે અને નીચેનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેની સાઈડ ચેન્જ કરવાની છે। બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું। તમે વડાપાઉં તો ખૂબ જ ખાધા હશે, પણ આ પાઉં બોંડા નહીં ખાધા હોય, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને એકદમ યુનિક રેસીપી છે, એટલે એક વખત ટ્રાય ચોક્કસથી કરજો। તો છે ને એકદમ યુનિક અને ટેસ્ટી વાનગી પાઉં બોંડા। હું તમને અહીંયા એક બીજું પણ બતાવી દઉં કઈ રીતે ફ્રાય કરવાનું છે। બેટરની અંદર આપણે આ મસાલો ભરેલો પાઉં ઉમેરવાનો છે અને ચારે બાજુથી બેટર સરસ કવર કરી લેવાનું છે। તરત જ આપણે તેને તેલમાં ઉમેરીશું અને ગરમ તેલને આપણે આ પાઉં બોંડાની ઉપર આ રીતે ઉમેરતા જઈશું જેથી કરીને તે એકદમ સરસ રીતે ફૂલી જશે। આ પાઉં બોંડાનો કલર નીચેથી ગોલ્ડન કલરનો થાય એટલે તેની સાઈડ આપણે ચેન્જ કરી લેવાની છે। બંને બાજુ આપણે એકદમ સરસ તેને ફ્રાય કરી લીધું છે। તો છે ને એકદમ યમ્મી અને ટેસ્ટી। હવે આ પાઉં બોંડાને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું। આની અંદર બિલકુલ પણ તેલ નથી રહેતું અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે જોઈ શકો છો અત્યારે પણ તમને બિલકુલ તેલ નહીં દેખાઈ રહ્યું હોય। બધા પાઉં બોંડા આપણે આ જ રીતે તૈયાર કરી લેવાના છે અને હવે આપણે ફ્રેન્ડ્સ તેને સર્વ કરીશું। સર્વ કરવા માટે આ પાઉં બોંડાને આપણે એક પ્લેટમાં મૂકીશું અને તેને આપણે કટ કરી લઈશું। તમારે જેટલા પણ પીસ કટ કરવા હોય તે પ્રમાણે તમે તેને કટ કરી શકો છો। અત્યારે હું તેને 6 પીસીસમાં કટ કરી રહી છું। ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે તેની ઉપર વડાપાઉંની ગાર્લિક ચટણી જે છે તેને ઉમેરીશું। આ ઓપ્શનલ છે, જો તમે ઓછું તીખું ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। થોડીક ડુંગળી આપણે ઉમેરીશું, થોડાક દાડમ ઉમેરીશું અને ત્યારબાદ આપણે લીલી ચટણી ઉમેરીશું। આ લીલી ચટણી અને ડ્રાય ગાર્લિક ચટણી બંને ચટણીની રેસીપી એક જ વિડીયોમાં મેં આપેલી છે અને તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એટલે ચોક્કસથી તે વિડીયો એક વખત જોઈ લેજો। ચટણી પરફેક્ટ હશે તો આ રેસીપી પણ એકદમ સ્વાદિષ્ટ લાગશે। ફરીથી આપણે ગાર્લિક ચટણી થોડીક સ્પ્રિંકલ કરીશું અને ત્યારબાદ ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી 2-3 ચમચી જેટલી ઉમેરીશું। ત્યારબાદ ઝીણી સેવ ઉમેરીશું। ત્યારબાદ મારી પાસે ચાટ મસાલો છે તે આપણે થોડોક સ્પ્રિંકલ કરીએ। ફરીથી આપણે ઝીણી સેવ ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેની ઉપર લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી તીખી, ચટપટી અને અનોખી આપણી આ પાઉં બોંડાની રેસીપી રેડી છે। તો ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આવી નવી નવી રેસીપીસના વિડીયોઝની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે।